समाचार मां बात करिए तो कच्छ जिला मां भचाऊ तालुका मां अति पौराणिक मंदिरो आवेला छे। कच्छ जिला मां भचाऊ तालुका ना गाम मनफरा माँ श्री गजबेली गज कंथाड़जी महंत श्री 108 रघुरामजी गुरु श्री खीम साहेब कापड़ी ओम जीनाम जय दादा मेकरण संप्रदाय संत श्री नाथाराम साहेब श्री मेकरण दादा कापड़ी श्री गुरु 1008 गुलाबनाथजी बापू योगी भीमनाथ बापूनी जगह मनफरामां अनेक पौराणिक मंदिरों आवेला छे। ज्यां काल भैरवनुं मंदिर पण आव्युं छे, सुंदरबाई माताजीनुं पण समाधि त्यां आवेली छे। आम अनेक पौराणिक मूर्तिओ तथा अनेक समाधिओनी स्थापना त्यां करवामां आवी छे, ज्यां होसिया गामनी मुलाकात लेवानुं पण तमे ભૂલતા નહીં। બાપુ આ જીગ્યાનો નામ ને તમારો નામ ને વિગતવાર જરાક જણાવજો। મહંત યોગી રમાઈનાથ ગુરુ યોગી શરણાઈનાથ પંથભાઈ, આ જીગ્યાનું નામ સિદ્ધ બાવા ગજવેલી કંથણનાથજી મઢી, સંવત 836 સાલ અંદાજિત 1232 વર્ષથી આ જગ્યાનું સ્થાપના કરેલ છે કચ્છ રાજ મહારાજ શ્રી ખેંગારજીના સમયથી। અને રાજાનું મન ફર્યું, બિના બળદ વેલ ચલાવી અને એ નામ ઉપરથી મનફરા નામ પડ્યું। ત્યારથી આ સ્થાન પ્રાચીન રાજાશાહી સમયનું છે, નાથ સંપ્રદાયનું। કેટલા વર્ષોની કેટલી જૂની જગ્યા છે? આ જગ્યા અંદાજે 1232 વર્ષની જૂની, સંવત 836 સાલમાં સ્થાપના થયેલી આ જગ્યા। બરોબર, તમને કેટલો સમય થયા અહીંયા? 35 વર્ષ થયા। 35 વર્ષ થયા, એક નાથ સંપ્રદાયની પરંપરા સાર જે ગાદી છે એ સમયની। મનફરા જૂનું ગામ કહેવાય, મનફરા જાગી કંથણનાથ બાપા, કંથણનાથ બાપા અને કુંવર કંથણનાથે, કુંવર કંથણનાથ બાપુ જે છે એમને આ વેલ હકાલેલી છે। બીજી તો એટલે મને માહિતી નથી, પણ એક થી હું કરીશ એક અને પછી એ વધારાની આગળ ચર્ચા હું કરીશ। અને એક ક્રાંતિકાલ ભૈરવ દાદા છે, બહુ પ્રખ્યાત અને પ્રાચીન મૂર્તિ છે, અને એનું હજી સુધી તો અમે નથી જાણ્યું કે કોઈ એ બેસાડી હોય, એ પ્રાચીન વસ્તુ છે અને એટલી તપોવડ વાળી છે। એક ક્રાંતિકાલ ભૈરવ દાદા, પછી વેલ માતા અને કંથણનાથ બાપા, અને આ જગ્યાનો એક અદભુત પરચો એ છે કે આમાં શાંતિથી બેસીને તમે જે વસ્તુ માગો એ પૂર્ણ થાય છે। અને આનો એક બીજો મહત્વ કે હું જયારે અહીંયા આવ્યો ત્યારે એક નાનું બાળક કઈ ફરતું હતું, બરોબર, અને એ રૂપ જયારે દાદાને સાફ કરે ને ત્યારે એ ભૈરવ દાદા પોતે ફરતા હતા, એટલે સુરક્ષા ભૈરવ દાદા કરે છે આ જગ્યાની, બરોબર। તમને કેટલો સમય થયા, કેટલા સમયથી આવે છે? મને 2 વર્ષ પહેલાથી આની વાતચીત ચાલતી હતી, અને ભૂકંપે હું યોગીજીને લઈને અહીં 1.25 મહિનો ફરેલો છું, બરોબર, ભૂકંપ વખતે। અને અમારા વિસનગર થી ઘાસ ચારો ને એવું બહુ આવતું હોય, બરાબર, અને યોગીજી મહામનો કરવા અહીં બહુ આવતા, એટલે એમના સાથે હું સાથે જ રહેતો। અને હું આવ્યો 5 મહિના પહેલા હું આ જગ્યા જોવા આવ્યો હતો, બરાબર, અને આનું વાતાવરણ આખું એમ હતું, ઘણા વર્ષોથી એમને રેઢિયાળી પડી હતી, એટલું ધૂળ જામી ગયેલું, આ જગ્યાની કોઈ વ્યવસ્થા જ નથી। અને પછી હું 4 મહિના મને થયા, આજે ફિક્સ 4 મહિના, 4 મહિનામાં આટલી જગ્યાનો સુધારો થયો, નકા એમ કહેવાય ભૂકંપ પછી કોઈએ સુધારો કર્યો નથી, બરાબર, યોગી ભીમનાથજી આદેશ આદેશ આદેશ। અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।